જો આ વાત કરી હતી પણ હવે મગન કાકાને કઈ કામ આવી ગયું એટલે એ નહોતા આવી શક્યા કે તમે જઈ આવજો ને. હા તે વાંધો નહીં, સારું કર્યું. આમ પણ આના પપ્પા પણ ઘરે નથી. હા અમારી ફેક્ટરીમાં અર્જન્ટ કામ આવ્યું ને તો જવું પડે એવું હતું, એટલે તમારી રાહ જોવા રહ્યા નહીં. પણ જુઓ ખોટો ના લગાડતા, શું છે ને કે છોકરી આપવાની છે એટલે પૂછતાછ તો કરવી જ પડે. ના ના એ વાત તો બરોબર. અને પહેલા તમને ઓળખાણ કરાવી દઉં. હા મારી દીકરી મીરા અને આ મારી દીકરી હેતલ. જય શ્રી કૃષ્ણ. મીરા નું વાત કરતા તો મોટી દીકરી નું એ જ ને. ના વાત હેતલ માટે આવી હતી, અમારી હેતલ માટે વાત આવી હતી. એના પપ્પાએ એમ કહ્યું હતું કે જે છોકરો છે એ હેતલ ને લાયક છે, એટલે મારી હેતલ માટે. મારી હેતલ અત્યારે ભણી રહી છે, કોલેજ કરી રહી છે, કોલેજનું છેલ્લું વર્ષ છે. ભણવામાં બહુ જ હોશિયાર છે, કામકાજ આમ ઘરના બધા જ કરી લે, પણ અમે કોઈ દિવસ એની પાસે કામકાજ કરાવ્યા નથી. ખરી લાડકોરથી ઉછેરી છે. આ તમારા ભાઈ શું કરે છે અને નામ શું એમનું? એ હીરામાં છે, હીરા ઘસે છે ને એને 20-25 હજાર પગાર છે. એ તો વાત કરી હતી મગન કાકાને. જો આ લગ્ન નક્કી કરવાનું ને, પણ આ તો એવું કહેતા હતા કે જમીન ને બધું ઘણું બધું છે, આમ ખોરડું સારું છે એવું. એટલે જમીન છે 5 વીઘા જમીન છે ગામડે. 5 વીઘા? હા 5 વીઘા જમીન છે. અત્યારે કાકા લોકો વાવે છે. બરાબર બરાબર. હા સરસ, સારું કહેવાય. પણ આ લગ્નની વાત છે ને, આમ અચાનક તો બધું નક્કી ના થાય, એટલે અમે લોકોએ વિચાર્યું છે કે થોડો સમય આપો એટલે બધું થઈ જાય એમ. પણ હું કહું, મને મગન કાકાએ વાત કરી હતી કે છોકરી છોકરાઓને વાત કરાવી દેજો, પણ હવે તમે ના પાડતા હોય તો. ના 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 ના, એમ થોડી કઈ. હા જમાનો જેવો છે એ પ્રમાણે આપણે રહેવું તો પડે જ ને. નહીં તમે કહેતા હોય તો, એટલે કે તમારી ઈચ્છા હોય એમ અમારી પણ ઈચ્છા છે કે છોકરા છોકરી વાત કરી લે, એ લોકોને પસંદ આવે તો આગળ વધવાનું, નહીં તો જય શ્રી કૃષ્ણ. પણ એક ખોટું ન લાગે તો એક વાત કહું, કહેવાય નહીં, પણ આ તમારી મોટી દીકરીનો સંબંધ થઈ ગયો છે? ના ના, એના માટે પણ છોકરા જોઈએ છે. આમ જોવા જઈએ તો મારી બંને દીકરીઓ હમ ઉંમર જ છે, નાની મોટી કોઈ નથી, બંને સરખી જ છે. હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું. હા હા, ચાની સાથે નાસ્તો પણ લેતી આવજો. હા ટેસ્ટી. તમે મોટી છોકરીની શું કામ બધી પૂછતાછ કરો છો? જોવા નાની છોકરીને આવ્યા છો તો એનું જ કરો ને કંઈ. નહીં હા તો એ સંસ્કારી જે લાગી ને. સંસ્કાર તો અમારા ઘરમાં કૂટી કૂટીને બધામાં ભરેલા છે. હા એક મિનિટ બેટા. હેતલ. હા મમ્મા. હા શું નામ કીધું? અશોક. અશોક અશોક અશોકને આપણું ઘર બતાવ અને વાતચીત પણ કરી લે, એટલે વાર થાય પૂરી. ચાલો. આ તમારું ઘર તો બહુ મોટું છે. હા મારા પપ્પાએ બનાવ્યું છે. હા મહેનત કરી છે ને એટલે. હા તમે કેટલું ભણ્યા છો? હું 12. અચ્છા 12 જ કર્યું છે, પછી આગળ વિચાર ના આવ્યો સ્ટડી કરવાનો? એમાં એવું હતું કે ઘરની પરિસ્થિતિનું જોવાનું હોય ને એટલે. અચ્છા એટલે તમે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરો છો ને? હા. અચ્છા અમે તમારે જેટલા તો રૂપિયા વાળા નથી. ઓકે. અને તમે કેટલું ભણ્યા છો? હું હાલ કોલેજ કરું છું. કોલેજ એક્સેલમાં. બરાબર, તો મારી કરતા વધારે ભણેલા. યસ વાય નોટ. અંગ્રેજી તો મને બહુ નથી આવડતું. ઓ સોરી, મને ભૂલાઈ ગયું હતું કે તમારી સાથે પ્રોપર ગુજરાતીમાં વાત કરવાની છે. હા અને તમારું આ મૂળ વતન કયું? હા ભાવનગર. GJ4. GJ4 ઠેકા. એમાં GJ4 ઓલું ગાડી નંબર આવે. યસ તમે તો ઇન્ટેલિજન્ટ છો. હા અમારે GJ14 આવે. હો અચ્છા અમરેલી હે ને? હા તમને ખબર છે? ખબર તો હોય જ ને. હા હે સાઈડ થી જ છું હું પણ એટલા માટે. હા તમે GJ14, તમે GJ4. યસ અમારે 14, પણ આપણે GJ5 માં રહેવી.
યા રાઈટ છે તમારી વાત. હવે આ ચીજેનો મૂકીને બીજી કોઈ વાત કરવાની હે તમારે કે? હા, તમે આમ આખો દી ઘરે જ રહેતા હશો ને? ના, મારું નક્કી ના હોય. હું ક્યારે ઘરે આવું, બે ત્રણ દિવસે ઘરે આવું, ના પણ આવું. એકચ્યુઅલી એમાં એવું છે કે મારે પાર્ટી હોય છે, ફ્રેન્ડ્સ લોકો સાથે ફરવા જવાનું હોય છે, અને મૂડ હોય તો ઘરે આવું છું, નહીં તો નથી આવતી. ઠીક, હા, અત્યારે તો બધું વધી ગયું છે ને, ઓલો ડે ને ઓલો ડે. યસ, એટલા માટે જ ને. હા, બરાબર. તમે ઘરે જ રહો છો કે પછી કોઈ જોબ કરો છો? તમે શાની જોબ કરો છો? અરે, બાર મારા ભાઈએ કીધું ને ડાયમંડમાં જાવ. હો, ભૂલાઈ ગયું તું મને કે તમે. થોડાક ટાઈમ પછી હું મેનેજરમાં જવાનો છું. અચ્છા, એક્ચ્યુઅલી મેનેજરમાં કેટલી સેલરી હોય છે? એમાં તો સારી હોય, 35-40 હજાર. એક વાત કહું તમને, ખોટું તો નહીં લાગે ને? હા, ના ના. હા, 35-40 હજાર રૂપિયા જ હોય છે સેલરી એમાં. હા, તો મારો મહિનાનો ખર્ચો છે. મહિનાનો ખર્ચો? એ વધતી જાય પછી. અચ્છા, કંઈ નહીં. હા, મારું ઘર કેવું લાગ્યું છે અને તમે તમારી રીતે મમ્મી પપ્પા સાથે વાતચીત કરી લેજો. ઓકે, ભલે, હાલો. ઓકે. તમને ભલે જે લાગે એ, બાકી મને તો કાક ડાળમાં કાળું લાગે છે. હવે ભાઈ, એમાં હું ડાળમાં કાળું છે? બધું ઘર વ્યવસ્થિત હતું, મકાન સારું હતું, છોકરી સારી હતી, તારી છે ને. મને હું જોવા ગયો ને, પહેલાં જ ખબર હતી કે તારી એકની એક વસ્તુમાં ગમે મિસ્ટેક તો આવે છે જ. હા, તમે જોયું હે? હા, એને એની મોટી બેન બાકી રહી છે, નાનીને હગાઈ કરાવે, એટલે એ ભલે કંઈક બે હરખી છે, પણ હરખી લાગતી. અરે, પણ એનું ક્યાંક હવે ભણવાનું હાલતું હોય તો આને ગોઠવી નાખ્યું હોય ને, ઓલીને ક્યાંક કદાચ વાર હોય. હવે એના ઘરનો વહીવટ આપણે હું કામ કરવો જોઈએ? તોય છતાં મેં ખાલી પૂછી જ લીધું હતું ને, તો એણે કીધું ને, એની રીતે જવાબ હતો એ દીધો એણે. તો હવે એ વાતમાં આપણે હું કામ ખોટો વહીવટ કરવો જોઈએ? આ છોકરી તને પસંદ હોય તો કરી નાખ ને. મને તો પસંદ છે, મારી વાત સાંભળો, પણ એને કપડાં જોઈએ. મને છોકરી પસંદ હતી, પણ એના કપડાં છે ને એ નથી પસંદ. એટલે કપડાં, અરે તારે હું છે જોઈએ ને, એટલે તું છે ને આવી તને બધું વસ્તુ રેડી હોય ને તો તને કપડાં આવીને ઉભો રહી ગયો કે કપડાં હું. હવે મારે તારો કઈ ફોલ્ટ પકડવાની એ ખબર પડતી નથી. પણ હવે મારે હું કેવું તમને, ટૂંકા ટૂંકા કપડાં પહેરે, શું કહેવાય, વન પીસ, એ વન પીસ પહેર્યું તું. અરે, પણ કુંવારી છોકરી હોય તો પહેરતી હોય, એમાં કઈ નવીન વાત નથી. આ તો બધું રેડી થઈ જાય પછી નહીં પહેરે, અત્યારે કુંવારી છે ને એટલે પહેરતી હોય. મોટા ભાઈ, એક વાત કહું, શરીર જેટલું ઢકાયેલું રહે ને એટલી સુંદરતા વધારે, પણ અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. અત્યારે ઓછું કામ કરું, પણ પછી મેનેજર માં જાવ તો 35-40 હજાર કે 40 હજાર પગાર થઈ જાય. એ કે એટલો તો મારો મહિના દી નો ખર્ચો છે. અત્યારે આવું બોલે છે, પછી લગ્ન પછી હું નહીં કરે. એટલે એ સાચું કીધું છે, તું તારી રીતે લોલમ લો લાગશો, તારે કરવું નથી. એટલે હું ખોટું બોલું કોઈ થી? હવે તારું કઈ નક્કી નહીં, તું તો સટક બારી ગોતતો હોય કે ભાઈ આમાંથી આમ કેમ સટકાય. તારો મગજ ન્યા હાલતો હોય, સમજો, તારો મગજ પોઝિટિવ નો હાલતો હોય. મેં તમને એમ કીધું તું કે આ સહેલી વાર જોઈ આવું, મને ગમે તો, મને ગમ્યું તો હશે, પણ હવે આ ઓછા વાળું લાગે છે મને. હા, મને કપડાં છે ને. હવે એ બીજું ગયું કાંઈ નહીં, ઘેરે તારે કરવાનું છે કે નહીં એ મને કે. નહીં, કાંઈ નહીં. હવે બીજું હું આ જેમ હાલે એમ હાલવા દેવી કર, તને કાંઈ પેડી નથી. તું જોવીશ, હવે જે થાય, જ્યાં સુધી પગ હાથ પગ આવશે ત્યાં સુધી રાંધીને ખાવું. એટલે તમે હું કહેવા માંગો છો? તો હું કરવું હવે? તને હું મારી રીતે બધી રીતે સમજાવું છું કે ભાઈ હવે કાંઈ ટાઈમ નથી રહ્યો. હવે બધું જો મારી ઘડે તું વાંઢો રહી ને તો આ ઘર પછી કેમ આવી છે ને એ મને નથી ખબર. અને આખું ગામ વાતું કરશે, બે ભાઈ વાંઢા રહ્યા, બે ભાઈઓને કોઈ છોકરી નથી દેતા, આપણા મા બાપનું નામ ખરાબ થાય, કારણ વગરનું મરી ગયેલા છે, એને તો હક લેવા દે. હવે વાંધો નહીં તો હું લગન એની આને કરાય, બીજું હું પણ એ ખર્ચા ઓછા કરાવશે ને. હા, એ આપણે વાત કરી લેવું ભાઈ કે ભાઈ જો તમારી છોકરી અરે ખર્ચાનું થોડું ઘણું ઓછું તમે કહેજો કે કાબુમાં ખર્ચા રાખે તો આપણે ગોઠવીશું, બાકી લાંબી વાત આપણે નહીં કરીએ, સમજો. ભલે, આ જોવા ગયા ની પેલા શાંતિ દાદા નહીં કહેતા, એને તો જો એને વાતની ખબર પડવાની છે શાંતિ દાદા, આપણે કહેવી કે ન કહેવી.
અને હારો માણસ એ કઈ થોડો કઈ આપણું અટકાય છે, એ અમુક ક્યાંક તકલીફ હોય ને તો સાથ દે એવા. અને એના ખબર પડશે ને કે આ એટલા એટલા કપડાં પહેરે છે એવી છોકરીને પસંદ કરે છે, તો મને બે કલાક બધું સંભળાવશે. શાંતિ દાદા, ન માનવાનું એ કીધા રાખે. એમ જો આપણે આપણા ઘરનું જોવાનું, આપણું ઘર હાજુ થાય છે ને એ જોવાનું હોય, બીજો વહીવટ આપણે કાંઈ ન કરવાનું હોય. એટલે હું છે ને એ છોકરીને પપ્પાને મળી લે, તું ઉપાધિ કરતો નહીં. સમજો, ભલે મને ખબર છે કે આપણે જોવા જવાનું હતું તે તમે શર્ટ બદલાવ્યો નહોતો, શર્ટ બદલાવતા ભૂલી ગયા હતા ને. એટલે ભાઈ હવે મારું કામ એવું, મારે કોને કાંઈ બતાવીને જવું છે ક્યાંય, સમજો. પણ એટલે જો મારે ફોન આવે છે પછી વાત. હા ક્યાં રહી ગઈ હતી તું? થોડું કામ હતું. ઓ કામ? હા, તારી પાસે કોઈ દિવસ કામ કેમ ખૂટતું નથી? મને તો એ નથી સમજાતું. હું હંમેશા કામમાંથી ફુરસત લઈ લઉં છું, પણ તમે જો કે કામમાંથી નવરા જ નથી પડતા, મારા માટે સમય જ નથી આપતા. સમય આપીને તો આવી છું ને. આપ થેન્ક યુ સો મચ કે તમે આવ્યા. બાકી તમે કહો છો એવી રીતે તમે પાછા આવતા પણ નથી. પણ આજે તમે એવું નથી કર્યું, કાલે મને મળી હોવા છતાં પણ આજે મને મળવા માટે આવી એ વાતનો મને આનંદ થયો છે. શું થયું? આ ફૂલ જેવા ચહેરા પર આ ઉદાસી કેમ છવાયેલી છે? મને છે ને મારા ઘરે એક છોકરાવાળા જોવા આવ્યા હતા. ફરી બોલ. છોકરાવાળા જોવા આવ્યા હતા. કેવી વાત કરે છે તું? છોકરાવાળા જોવા ક્યાંથી આવી શકે? તે કાલ મને કઈ કહ્યું નહોતું કે કોઈ છોકરો જોવા આવે છે, અને અચાનક કેમ બધું નક્કી થઈ ગયું? સાચું બોલે તલ, શું રમત જા બધી? અરે રમત નથી યાર, મને પણ નહોતી ખબર કે મારા પપ્પાએ એમના ફ્રેન્ડને કીધું હશે ને સવારે કોઈક આવવાનું હશે. મજાક કરે છે? તારી મજાક કરવાની આદતથી છે ને હું બહુ ત્રાસી ગયો છું. મારા થોબડા ઉપરથી લાગે છે કે હું મજાક કરું છું? ના 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 હેતલ, એવું તો નથી. એટલે સાચે તને જોઈ ગયો? હા સાચે. તો તે શું કીધું? મેં તો કઈ નથી કીધું, અને મને તો એ છોકરો પણ નથી ગમતો. હવે એ છોકરો ડાયમંડમાં જોબ કરે છે, 40,000 રૂપિયા તો પગાર છે ઓન્લી ફોર, અને 40,000 તો મારો મહિનાનો ખર્ચો છે. તે ના પાડી દીધી ને? મેં હા કે ના કઈ નથી કર્યું. શું? પણ જો એ લોકોને હું પસંદ આવી ગઈ છું, અને મને લાગે છે કે એ લોકો તરફથી ફાઇનલ વાત આવી જશે. બિલકુલ નહીં. હા તું કેવી વાત કરે છે? લગ્ન તારે મારી સાથે કરવાના છે, અને એ લોકો ફાઇનલ જવાબ આપે એનાથી શું ફરક પડે છે? તું જે જવાબ આપીશ એનાથી ફરક પડે છે. મારા પપ્પા નહીં આપવા દે જવાબ મને. શું કામ નહીં આપવા દે? તારી લાઈફ છે, તારું જીવન છે, તને મજા આવે એવી રીતે જીવી શકે, જેની સાથે જીવવું છે એની સાથે જીવી શકે, કોઈ રોકી ન શકે. તારા પપ્પાની મનમરજી બિલકુલ નહીં ચાલે, કહી દઉં જોઈએ તર, હું તારા વગર જીવી નહીં શકું. સેમ ટુ યુ. પણ આનો કંઈક રસ્તો તો કરવો પડશે. મને ખબર નથી પડતી કે હું શું કરું ને શું નહીં. મારા પપ્પા સામે હું કંઈ ના બોલી શકું, કેમ કે પપ્પા સામે હું જાઉં ને તો પપ્પા તો ડાયરેક્ટ મને ઉધડી જ લઈ લે છે. તું ચિંતા નહીં કર, મેં વિચારી લીધું છે કે હું લગ્ન તારી સાથે જ કરીશ. કઈ રીતે? ભાગીને. હા, તારા પપ્પા જો આવી રીતે મતલબમાં આપણી વાત માને એમ ના હોય, તારી વાત માને એમ ના હોય, ને જો તારે એમની વાત માનવી પડે એમ હોય ને, તો એક જ રસ્તો છે આપણી પાસે. હું મારા મમ્મીને વાત કરીશ, મારા મમ્મી સમજી જશે, એમને કોઈ જ વાંધો નથી, અને હું તારી સાથે લવ મેરેજ કરીને તને ઘરેથી ભગાડીને મારા ઘરે લઈ આવીશ. પણ હા, મેં લવ મેરેજ કરીને હું તારી સાથે આવી તો જઈશ, પછી મારા પપ્પા મારા મમ્મીને કંઈક બોલશે તો? અરે કોઈ કાંઈ નહીં બોલે હેતલ, સમજવાની કોશિશ કર. હા હું છું ને તારી સાથે, મારો તો વિચાર કર. તારો વિચાર તો મને પણ આવે છે, હું પણ નથી રહી શકું એમ તારા વગર, પણ મારી મમ્મીનો તો વિચાર કરવો પડે ને મારે. બધાનો વિચાર કરવા જઈશ તો પછી સમજી લે કે આપણે સાથે નહીં રહી શકીએ. તારી વાત તો બરાબર છે. તું જ વિચાર કરી લે કે તું મારાથી જુદા થવા માંગે છે, અલગ રહેવા માંગે છે, કે પછી મારી સાથે જીવવા માંગે છે. તારી સાથે જીવવા માંગુ છું. કઈ નહીં, હું તો એગ્રી છું લવ મેરેજ કરવા માટે, પણ તું તારા ઘરે તો વાત કરી લે. તે તારા ઘરે તો વાત નથી કરીને હજી. હું કરી દઈશ મમ્મીને, અને મને વિશ્વાસ છે કે મારી મમ્મી મારી વાતને સ્વીકારી લેશે, ક્યારે ના નહીં પાડે. પ્લીઝ એ સમજી લે કે જો
આવા સમયમાં આપણે થોડુંક પણ મોડું કરીશું ને તો આપણા લગ્ન શક્ય નથી. તારા લગ્ન થઈ જશે અને તું અને હું હંમેશા માટે અલગ થઈ જશું. પ્લીઝ હેતલ. ઓકે, તો આનો બધો પ્લાનિંગ તો કરવો પડશે ને, હવે કઈ રીતે ક્યાં જશું? પ્લાનિંગ બધો જ મારા માઇન્ડમાં સેટ થઈ ગયો છે, તું એની ચિંતા નહીં કર. તું ફક્ત મારી સાથે ભાગીશ એટલે હું તને સેફ જગ્યાએ લઈ જઈશ જ્યાં આપણને કોઈ ગોતી નહીં શકે. અને હું તો વિચારું છું ત્યાં સુધી કદાચ કોર્ટ મેરેજ કરી લઈશું એટલે પછી એ લોકો આપણને કંઈ કરી પણ નહીં શકે ને કંઈ પણ નહીં શકે. એ લોકોને જાણ કરી દઈશું થોડા દિવસમાં કે અમે લોકો ભાગીને લગ્ન કરી લીધા છે, હવે કંઈ થઈ શકે એમ નથી. જો તમારી વાત તો સાચી છે. સમજવાની કોશિશ કર, થોડું દુઃખ તારા મમ્મીને પણ લાગશે અને પણ સમયની સાથે એ લોકો આપણને સ્વીકારી લેશે. તો જઈએ? હા, તું અત્યારે નીકળ, હું તને ફોન કરું પછી. હા ચાલ, બાય બાય. તફોર છેવી, તને કેટલી વાર કહ્યું હતું પણ તે છતાંય તું સુધારવાનું નામ લઈશ જ નહીં. નહીં પણ શેની વાત કરો છો મમ્મી તમે? તને કેટલી વાર કહ્યું કે મારા હેતલના ફ્રેન્ડ્સ આવે કે હેતલને કોઈ છોકરો જોવા આવે કે કંઈ પણ હોય તો તારે ત્યાં નહીં બેસવાનું, ખબર નથી? હા પણ મને પપ્પાએ કહ્યું હતું કે જ્યારે મહેમાન આવે ત્યારે બધાની સાથે બેસજે. એકલી તને મમ્મી કહેશો તો મમ્મી પ્લીઝ મરી જઈશ તું? હા તારો બાપ તો તને મરવાનું કહે છે, મરને પહેલા. મમ્મી મેં શું ભૂલ કરી છે? તે ચૂપચાપ તો બેઠી હતી, મોઢામાંથી એક શબ્દ હવે કાઢતી નહીં મોઢામાંથી. હો પેલા મહેમાન આવ્યા ત્યાં આવીને ઇનોસન્ટ બની અને બેસી ગઈ, હવે પેલા લોકો સવાલ કરે એના મારે જવાબ આપવાના. પણ ઇનોસન્ટ બનવાની ક્યાં વાત છે, જેવી છું એવી જ બેઠી હતી અને એ લોકોએ જ્યારે મારી વાત કરી તો હું જતી પણ તો રહી હતી ને મમ્મી. હા છતી રહી હતી ને, પહેલા અક્કલ નથી ચાલતી કે કોઈ આવ્યું હોય તો આપણે રસોડામાં જ ગુડાયા કરીએ, આપણે આગળ આવીને ન બેસીએ આપણું આવું ડાચું લઈને. મમ્મી સમજવાની કોશિશ કરો ને, શું ભૂલ કરી છે મેં કે હરોજ તમે મને સજા આપો છો? કોઈ મહેમાન આવે તો એની સાથે નહીં બેસવાનું, ક્યાંય બહાર નહીં જવાનું. મમ્મી તમે જેમ કહો છો એમ બધું જ કરું છું. હેતલ એટલી ફેશનેબલ છે તો એ લોકો એને જ પસંદ કરવાના હતા ને. મારે ફેશનેબલ કે ન ફેશનેબલની વાત જ નથી. આ ઘરમાં કોઈ પણ મહેમાન આવે ને તો તારે ડાફોડિયા મારવા આવવાનું જ નહીં. તને ના પાડી છે છતાંય તારો ડોરો ઘરમાં બધી બાજુ ફરતો હોય, ખાલી કામ કરવામાં ધ્યાન નથી હોતું, બાકી બધે જ ધ્યાન હોય છે. મમ્મી ખરેખર તમે ત્રાસ આપી રહ્યા છો મને. મેં કહ્યું ને કે મને પપ્પાએ કહ્યું હતું એટલે હું બધાની વચ્ચે આવીને બેઠી હતી. અને રહી વાત આ પસંદ કરવાની, તો એ લોકોને હું પસંદ આવું એમાં મારો શું વાંક છે? તારા પપ્પાને, તારા પપ્પાની તો હું વાત લગાડી છે, કારણ કે એમને પણ વધારે પડતું દોડડા પણ આવડી ગયું છે. અને રહી વાત તારી, તને તો કંઈ સમજાતું જ નથી તને હું કહેવા શું માગું ને તું કરવા શું માંગે. કેટલી વાર કહ્યું છે તારા પપ્પાને કે મારી દીકરીની આગળ આ તમારી તમારી વાહિયાત દીકરીને ન લાવો, છતાંય તારો બાપો માનતો જ નથી. લગ્ન પહેલાં શરત કરી હતી તું મારી સોતેલી દીકરી છે, સગી નહીં, કે હું તને પ્રેમ આપું અને તારે મારી પાસેથી પ્રેમની અપેક્ષા પણ નહીં રાખવાની. મમ્મી તમે ભૂલી ગયા લાગો છો કે આ વાહિયાત દીકરીને મોટી કરવા માટે જ પપ્પા તમને આ ઘરમાં લાવ્યા હતા, બાકી તમારું આ ઘરમાં કોઈ કામ નહોતું. હા એકદમ સાચું કહ્યું, ભૂલ થઈ ગઈ મારી કે તારા બાપને પરણીને અહીંયા આવી. ન પરણી હોત ને તો શાંતિ હોત, મારે મારી એક દીકરીનું જોવાનું રહેત, પણ હવે દુનિયાને બતાવવા માટે હા મારી દીકરી તને કરવું તો પડશે જ ને. ન કરો મમ્મી, કોને બતાવું છે તમારે? હું હવે ધ્યાન રાખીશ કે તમારા લોકોની વચ્ચે ક્યારેય નહીં આવું. હા ધ્યાન રાખજે, જો ધ્યાન બહાર આ વાત ગઈ ને તો તને જ મોંઘી પડશે. હં હવે તારે ધ્યાન રાખવું જ પડશે, કારણ કે મારી હેતલ માટે આવા ઘણાય માંગા આવશે, ત્યાં તારું ડાચું લઈને બેસી નહીં જતી, સમજી ગઈ ને? દર વખતે ના પાડીએ છે છતાંય પોતાની જ મનમાની કરે છે, પોતાનું જ ચલવે છે.
મમ્મી બસ હવે તમે રૂમમાં જઈને આરામ કરો. હારમ તે મારો આરામ હરામ કરી નાખ્યો છે, જીવન અમારું ખરાબ કરી નાખ્યું છે. તારી માં મરી ગઈ એની હારે તું કેમ ના મરી ગઈ? બસ કરો ને મમ્મી, આમ અમારી માને વચ્ચે લઈ આવવાની કોઈ જરૂર નથી. જીએ બોલજો, એને તરતરું આ જબરું છું ને, તરતા મને વાર નહીં લાગે, સમજી ગઈ? એ તારી માં પાસે પહોંચાડતા વાર નહીં લાગે, આમ ચપટી વગાડતા ઉપર પહોંચાડી દઈશ તારી માં પાસે. રડવાના નાટક તો તને બહુ સારી રીતે આવડે છે, હવે આ આંસુ પડવાનું બંધ કર ને કામ કર નવરી. એ ભગવાન, સમજાતું નથી કે આટલી નફરત કેવી રીતે કરી શકે કોઈ મને, જે દીકરી માટે આ ઘરમાં પગ મૂક્યો, જેને મોટી કરવા માટે બીજા લગ્ન કરવામાં આવ્યા, એની તો કોઈ કિંમત જ નથી. નાસ્તો બની ગયો છે? હેતલ તું? હા હું. નાસ્તો તો નથી બન્યો કારણ કે મેં આ રસોડું ચોખ્ખું કરવા કાઢ્યું છે, પણ મને એ નથી સમજાતું કે કઈ વસ્તુને ક્યાં મૂકું. નાસ્તો કરીને ઘરના કામ કરાય ને? હેતલ, આજનો દિવસ તું નાસ્તો બનાવી નાખ ને, જ્યાં સુધી તું નાસ્તો બનાવે ને ત્યાં સુધી હું બીજા બધા જ કામ કરી નાખીશ. હું શું કરવા નાસ્તો બનાવું? હા કામ તો તારું છે ને. હેતલ, તું તો બેન છે ને મારી, તો તારે મને હેલ્પ કરવી જોઈએ. આખો દિવસ ઘરના કામ હું એકલી કરીશ તો હું થાકી જઈશ ને. હા કામ તો તારું છે ને, તું થાક ના થાક એ પ્રશ્ન મારો નથી, આ પ્રશ્ન પણ તારો છે. અને આજે નાસ્તો નથી કર્યો એટલે અમારે ભૂખ્યું રહેવાનું એમ ને? મેં એવું નથી કહ્યું કે ભૂખ્યું રહેવાનું, પણ થોડી વાર લાગશે, અને ઉતાવળ હોય તો તું બનાવી નાખ, એમાં ખોટું શું કહ્યું છે મેં? જો તારે છે ને મારા વહીવટ કરવાની જરૂર નથી. એટલે કહેવા શું માંગે છે તું? તું આ ઘરની સાવકી છો ને, એટલે આ ઘરના બધા કામ તારે કરવા પડે. બસ હેતલ, અત્યાર સુધી મમ્મી મને સંભળાવતા હતા તો ઇટ્સ ઓકે, પણ હવે તું પણ બોલવા લાગી છે. અને રહી વાત સાવકીની, સાવકી તો તું પણ કહેવાય ને, કારણ કે મારા પપ્પાએ જ્યારે તારા મમ્મી સાથે લગ્ન કર્યા તારે ત્યારે તું પણ સાથે જ આવી છે, એનો મતલબ એમ કે તું પણ સાવકી છે. હા તો મારી મમ્મી એ બોલી કરી હતી ને કે મારી દીકરીને હું અથેળીમાં રાખીશ, ત્યારે તારા બાપાએ હા જ પાડી હતી ને. તારા બાપા એટલે? બોલવામાં થોડી સભ્યતા રાખ, તારો પણ એ બાપ છે, જેમ હું મમ્મીને માન આપું છું ને એમ તારે પણ પપ્પાને માન આપવું પડશે. તું તો એટલે માન આપે છે કે આજ સુધી તારે માં નહોતી અને તું માં વગરની હતી ને, એટલે તારા પપ્પાએ લગ્ન કર્યા મારી મમ્મી સાથે. તો તું પણ તો બાપ વગરની હતી જ ને, તારી પાસે પણ તારા બાપનું નામ તો હતું જ નહીં. શુકર કર કે મારા પપ્પાએ એનું નામ તને આપ્યું અને આ ઘરમાં આખી જિંદગી મા દીકરીને સાચવ્યા, આ એશો આરામ, આ મિલકત દોલત. જરાય શરમ જેવી જાત હોય ને તો હવે બસ કરી જાવ. અરે તું શરમ કર, મારી મમ્મી તને રાખે છે ને એનો મતલબ એ નથી, મારી મમ્મી જો ચૂટકીમાં તને ઘરની બહાર નીકળી દેશે. ખબર છે મને, મમ્મીનું ચાલે ને તો એક દિવસ પણ મને આ ઘરમાં રાખે એમ નથી, પણ પપ્પાના હિસાબે દબાઈને બેઠા છે. જો તમે લોકો મારા દુશ્મન નથી, હું હર હંમેશા તમને લોકોને મારો પરિવાર જ માનતી આવી છું અને માનીશ, પણ બધા એ મળીને રહેવું પડે એને જ પરિવાર કહેવાય. એક ઉત્તરમાં ને એક દક્ષિણમાં ચાલતું હોય ને એને ક્યારેય પરિવારના સભ્યો ન કહેવાય. હો સંસ્કારી, આ તારા સંસ્કારોનું ભાષણ બંધ કર, મને કોઈ આપવાની જરૂર નથી. એટલી જેટલી તો ભાન પડી તને કે તું સંસ્કારી નથી અને હું સંસ્કારી છું, તારા મોડે સ્વીકારી તો લીધું ને તે. બસ તો આનાથી વધારે મારે શું જોઈએ? હા નાસ્તો ક્યારે બનશે? અડધો કલાક લાગશે. શું અડધો કલાક લાગશે? મારે અત્યારે નાસ્તો જોઈએ છે, મને નાસ્તો બનાવીને આપ તું. હેતલ સમજવાની કોશિશ કર મારે. અરે તું સમજ ને, કીધું છે ને એકવાર કે નાસ્તો જોવે છે તો જોવે છે. એટલે તું નહીં બનાવે ને? નહીં, હું એ થાળીના બે કટકા નહીં કરું. બોલ તો ઠીક છે, હું પણ નહીં બનાવું. જા તારે જેને કેવું હોય એને કહી દે. હા તો હું મારી માને જ કહીશ, અમારી માં છે ને, આ તારા વાળ પકડીને તને સબક શીખવાડશે. એ રોજ શીખવે છે સબક, પણ સબક ખરેખર તો તને શીખવવાની જરૂર છે કે પોતાના પેટમાં ભૂખ લાગી હોય ને તો પોતાને બનાવીને ખાઈ લેવું જોઈએ, આ જનાવરની જેમ બીજાની રાહ જોવીને એ વેલિડ નથી. ઓ હેલો, હા તું તારું કામથી કામ રાખ, ખોટા લબાલબ કરવાની જરૂર નથી. તું આવીને રસોઈ ઘરમાં, મેં તો તને બોલાવી નહોતી. હા તો મેં નાસ્તો કરવા આવી હતી ને. તો નાસ્તો બનાવી લે અને કરવા મન કયું ને. જો મારા હાથે નાસ્તો બનાવવાની વાત હોય ને તો અડધો કલાક વેઇટ કરવો પડશે, અને જો એટલી જ ભૂખ લાગી હોય ને કે ઉંદરડા કૂદતા હોય ને તો જાતે બનાવી લે. જાતે તો બનશે જ નહીં, નાસ્તો તો તું જ બનાવીશ, જોઈ લેજે, અને એ પણ 5 જ મિનિટમાં, અડધી કલાકમાં પણ નહીં. એમ? હા તો જોઈએ છે કે આ 5 મિનિટમાં નાસ્તો કેવી રીતે બને છે. તો એ ઊભી રહી છે કે જાય છે? હું જાઉં છું ને અને મોકલું છું મારી મમ્મીને,
કોણ જાણે, આ કપડાં શોર્ટ પહેરે છે ને એ મગજ પણ શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયું લાગે છે આનું. પોતે પણ તો એ જ છે ને જે મને કહે છે. પપ્પાએ મોટી કરી, ભણાવી ગણાવી, આટલી આગળ વધારી અને આજે મને અભણ કહે છે, મને સાવકી કહે છે.